અંકલેશ્વરમાં ડીજે સંચાલકો હવે 6 કંપનીના ગીતો ડીજેમાં નહીં વગાડે તેવી જાહેરાત ડીજે સાઉન્ડ સિસ્ટમના સંચાલકોએ આજે કોપીરાઇટ ધરાવતી કંપનીના અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં જાહેરાત કરી હતી। અંકલેશ્વરમાં આજે ડીજે સંચાલકોએ 6 કંપનીના આલ્બમ ડીજે ઉપર વગાડવા માટે 12,000 રૂપિયાની વાર્ષિક ફીની વાત કરવા આવેલા કંપની સંચાલકો સાથે મળીને બેઠક કરી હતી, જેમાં 6 કંપનીના આલ્બમ ડીજે પર વગાડવા હોય તો વાર્ષિક રૂપિયા 12,000નું લાયસન્સ લેવું પડશે તેવી વાતને લઈને સંચાલકોએ બેઠક યોજી હતી। અંકલેશ્વરમાં તમામ પ્રસંગોમાં ગીતોમાં ડીજે સંચાલકો દ્વારા ધ્વનિ સુપર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલી 6 કંપનીના આલ્બમ સોંગ ડીજે પર વગાડવા હોય તો વાર્ષિક રૂપિયા 12,000નું લાયસન્સ લેવું પડશે તેમ મેનેજર અને અધિકારીઓ ટીમે ડીજે સંચાલક સાથે બેઠક યોજી હતી। ત્યારે આજે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો ડીજે સંચાલકો દ્વારા તેમના નક્કી કરેલા ધ્વનિ સુપર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપની અને રાધવ ડિજિટલ સ્ટુડિયો સરસ્વતી શ્રી રામ ઓડિયો એન્ડ ટેલિફિલ્મ્સ એન્જલ સ્ટુડિયો તુલસી ડિજિટલ અને ઇકલ હોમ એન્ટરટેનમેન્ટ આમ 6 કંપનીમાં સંકળાયેલી છે। ધ્વનિ સુપર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર નિખિલ નાયકના જણાવ્યા પ્રમાણે તેમની કંપનીનું કામ ઉપરોક્ત 6 કંપનીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સોંગ કે ગીતને લાયસન્સ કે રોયલ્ટી ચૂકવ્યા વિના વેપારીઓ કે ડીજે સંચાલકો તેમના આર્થિક લાભ લઈ શકે તેવું ધ્યાન રાખવાનું કામ કરે છે। ત્યારે આજે કંપની મેનેજર અધિકારી દ્વારા ડીજે સંચાલકો સાથે અંકલેશ્વર ગુરુ દ્વારા સામેના ગ્રાઉન્ડમાં બેઠક યોજી હતી। ઉપરાંત પ્રકાશિત થયેલા સોંગ્સ અને પ્રસારિત થયેલા સોંગ ડીજે પર વગાડવા હોય તો વાર્ષિક રૂપિયા 12,000ની લાયસન્સ એટલે કે રોયલ્ટી ચૂકવવી પડશે। જે ડીજે સંચાલકો વિના લાયસન્સ વિના કંપનીઓના સોંગ વગાડતો તેમની સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે, જેને લઈને આજે ડીજે સંચાલકોએ જણાવ્યું હતું કે તેઓ દરેક ડીજે સંચાલક 12,000 રૂપિયા લાયસન્સ ફી લઈ શકે નહીં, જેથી હવે આ 6 કંપનીનો સોંગ વગાડવા કે દબ વગાડવા માટે તેઓ મંજૂરી નથી અને લાયસન્સ નહીં લઈ શકે, જેને લઈને હવે તેમને જે પણ લોકો ડીજે બુક કરે તેઓએ આ 6 કંપનીના સોંગ વગાડવા માટે દબાણ કરવું નહીં, સાથે સાથે ડીજે સંચાલકોને સહકાર આપવો તેવી માંગ તેમણે કરી હતી। અત્યારે ધ્વની મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ તરફથી અંકલેશ્વરના બધા ડીજે સંચાલકોને 12,000 રૂપિયાનું એક લાયસન્સ ઇસ્યુ કરવાની વાત ચાલે છે કે જેમાં દરેક ડીજે વાળાએ દર વર્ષે 12,000 રૂપિયાનું એક લાયસન્સ લેવાનું છે અને દર વર્ષે એને રિન્યુ કરાવવાનું છે। એના માટે કંપનીના કેટલાક જે તે નિમણૂક કરેલા અધિકારીઓ આવ્યા છે, ડીજે વાળાને એક વસ્તુની ફરજ પાડવામાં આવે છે કે દર વર્ષે 12,000 રૂપિયાનું લાયસન્સ લેવાનું। હવે દરેક ડીજે વાળાની પોતાનું પર્સનલ મંતવ્ય એવું છે કે ભાઈ દરેક ડીજે વાળા 12,000 રૂપિયાનું લાયસન્સ ના લઈ શકે। ડીજે વાળાની એક જ ડિમાન્ડ છે કે ભાઈ તમારા ટ્રેક વગાડવા હશે તો અમને પેએબલ સાઇટો પરથી ડાઉનલોડ કરતી વખતે પેએબલ હોવા જોઈએ, ક્યાંક તો પછી અમે જે તે સ્ટુડિયોના ગીતો છે તે અમે વગાડીએ નહીં, અને પ્રજાજનોએ પણ ડીજે વાળાને સાથ સહકાર આપો કે જે તે ટ્રેક અમને વગાડવાની ના પાડેલી છે એની ડિમાન્ડ કરવી નહીં, અમે જે તે ટ્રેકોની અમને છૂટ છે એ ટ્રેકો અમે વગાડીશું, એના ઉપર તમે તમારો પ્રસંગ પૂરો કરવાનો, બધાએ એના પર એન્જોય કરવાનું, જે તે ટ્રેકો ના પાડવામાં આવેલા છે તે ટ્રેક વાગશે નહીં, એના માટે ડીજે સંચાલકોને પ્રજાજનોએ પણ સાથ સહકાર આપવા વિનંતી છે। અમે ધ્વનિ સુપર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એઝ અ મેનેજર તોર પર હું છું। મારું નામ નિખિલ કંવરલાલ નાયક, મારી કંપની સુરત ખાતે આવેલી ધ પેલેડિયમ મોલ યોગી ચોક વરાછા અમારો ઓફિસ છે। અમારી કંપનીની ફરજમાં આવે છે કે અમારી કંપની સાથે જે કંપનીઓ સંકળાયેલી છે લાઈક ધ રાઘવ ડિજિટલ સ્ટુડિયો સરસ્વતી, શ્રીરામ ઓડિયો એન્ડ ટેલે ફિલ્મ્સ, એન્જલ સ્ટુડિયો, તુલસી ડિજિટલ ઓર ઇગલ હોમ એન્ટરટેનમેન્ટ, આ બધા તમામ કંપનીઓના જો મ્યુઝિક કન્ટેન્ટ છે, જો સોંગ્સ એલ્બમ હશે, એનું કોઈ પણ વ્યાપારિક કોઈ વ્યવસાયમાં ઉપયોગ ન કરી શકે, ઓર એના માટે અમારી કંપનીને નિમણૂક કરેલ છે, જે અમે કોઈ પણ ડીજે સંચાલકો થયા, મોબાઈલની દુકાનદાર થયા, જો અગર અમારી કંપનીનું મ્યુઝિકનો અગર વ્યવસાયિક ઉપયોગ કરીને એનો આર્થિક લાભ મેળવે છે તો એને એની રોયલ્ટી દર વાર્ષિક ચૂકવવાની રહેશે। આ કંપની અમારી હું આ કંપનીમાં ફરજ બજાવું છું। અમે આ બાબતની જાણ તમારા ભરૂચ જિલ્લા વડા પાસેથી બી પરમિશન લીધેલી છે કોપીરાઇટ એક મુજબની, જો તાકી અમે કોઈ પણ નિયર બાય પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા જાય તો પોલીસ મદદ અમને આપે, એ બાબતની અમે અહીંયા બી સૂચના આપેલી છે।